ગણિત પાઠ એક અને અનેક બાળકો આજે આપણે એક અને અનેકનો અર્થ શું છે એ સમજવાના છીએ તો ચાલો હવે આપણે શરૂ કરીએ હું તમને થોડીક વસ્તુઓ બતાવીશ તમારે મને આ વસ્તુઓની સંખ્યા અને નામ કહેવા પડશે હાથમાં દસ્તર અને બીજા હાથમાં ચોક દેખાડો હવે મને કહો કે મારા હાથમાં શું છે મેડમ તમારી પાસે એક હાથમાં દસ્તર અને બીજા હાથમાં ચોક છે બરાબર મારા હાથમાં કેટલા દસ્તર અને કેટલા ચોક છે મેડમ તમારા હાથમાં એક દસ્તર છે પરંતુ ચોક તો ઘણા બધા છે બરાબર મારી પાસે ઘણા બધા ચોક છે જેનો અર્થ છે કે મારી પાસે અનેક ચોક છે બરાબર ને બાળકો હવે તમને હું થોડીક તસવીરો બતાવીશ તમને આ ચિત્રમાં શું દેખાય છે મેડમ આ ચિત્રમાં કેટલાક બ્રશ છે શાબાશ પહેલા ચિત્રમાં આપણને ફક્ત એક જ બ્રશ દેખાય છે જ્યારે બીજા ચિત્રમાં એક કરતા વધારે એટલે કે ઘણા બ્રશ દેખાય છે હવે આ ચિત્ર જુઓ જમણી બાજુએ અનેક ગોટીઓ દેખાય છે જ્યારે ડાબી બાજુ ફક્ત એક જ ગોટી દેખાય છે હવે મને કહો કે હું અનેક ગોટીઓની આસપાસ એક વર્તુળ દોરવા માંગુ છું તો એ વર્તુળ ક્યાં દોરવા પડશે મેડમ જમણી બાજુ ચિત્રની આજુબાજુમાં એક વર્તુળ દોરો ઉત્તમ તે બરાબર જવાબ આપ્યો છે હવે આપણે થોડાક વધુ ચિત્ર જોઈશું તેમાં તમારે એક વસ્તુ અને અનેક વસ્તુઓ શોધવી પડશે મેડમ આ એક ફૂલ છે અને આ ઘણા બધા ફૂલ છે મેડમ આ એક ભમેડો છે અને આ અનેક ભમેડા છે આ એક ચોકલેટ છે અને આ અનેક ચોકલેટ છે આ એક પુસ્તક છે અને આ ઘણી બધી પુસ્તકો છે આ એક ઢીંગલી છે અને અનેક ઢીંગલીઓ છે આ એક પેન્સિલ છે અને આ અનેક પેન્સિલો છે ખૂબ જ સરસ તેનો અર્થ છે કે તમે એક અને અનેક બહુ સારી રીતે સમજી ગયા છો